અત્યાર સુધી આપણે જુદા જુદા પ્રકારની મેથેમેટિકલ પઝલ્સનો પરિચય મળ્યો. હવે આજથી આપણે બેઝિક નિત્યસમ એટલે કે એલ્જેબ્રિક ફોર્મ્યુલા વિશેનો પરિચય મેળવીશું. એમાં આજથી પહેલી ફોર્મ્યુલા છે એ પ્લસ બી હોલ સ્કેર, એનું સૂત્ર સાબિત કરીશું. મિત્રો, અમારા પ્રયાસ જો તમને ગમે તો લાઈક આપો, શેર કરો અને ફરહાન જ્ઞાનાની ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે આપણે એ પ્લસ બી હોલ સ્કેરનું સૂત્ર સાબિત કરવા જઈએ. આજે આપણે એ પ્લસ બી હોલ સ્કેર બીજગણિતીય સૂત્રની સાબિતી મેળવીશું. ટુડે વી વિલ ચેક ધ એલ્જેબ્રિક formula a plus b square with the help of teaching aids. આપણી પાસે એક આ ટ્રે છે. ટ્રેમાં ચાર પીસ છે, બે સ્ક્વેર છે એટલે બે ચોરસ છે અને બે રેક્ટેંગલ લંબચોરસ છે. આ ચારે ટુકડાને ભેગા કરો તો એક સ્ક્વેર, એક ચોરસ બને છે. હવે આપણે એની લંબાઈની વાત કરીએ તો આની લંબાઈ ધારો કે એ છે, જે મોટો સ્ક્વેર છે એની લંબાઈ એ છે, નાનો સ્ક્વેર છે તેની લંબાઈ બી છે, એટલે આ ટોટલ લંબાઈ અહીંયા થશે એ પ્લસ બી. એ જ રીતે આ તરફ પણ અહીંયા લંબાઈ એ થશે, અહીંયા બી થશે, એટલે ટોટલ લંબાઈ થશે એ પ્લસ બી. હવે એક એક પીસની આપણે વાત કરીએ તો આપણે આ સ્ક્વેરની વાત કરીએ તો આ સ્ક્વેરની લંબાઈ એ છે, પહોળાઈ પણ એ છે, એટલે આનું ક્ષેત્રફળ થશે એ સ્ક્વેર. આ લંબાઈની વાત કરીએ તો આની લંબાઈ બી છે, પહોળાઈ પણ બી છે, તો આ થશે બી સ્ક્વેર. હવે બે લંબચોરસ પીસ છે એની વાત કરીએ તો લેન્થ ઇઝ એ, બ્રેથ ઇઝ બી, લંબાઈ એ છે, પહોળાઈ બી છે, તો આનું થશે એ બી. એ જ રીતે અહીંયા બી અને એ લંબાઈ છે તો આનું ક્ષેત્રફળ થશે એ બી. એટલે આ ચારે પીસને આપણે જો ભેગા કરીએ અને આની લંબાઈ એ પ્લસ બી છે, પહોળાઈ પણ એ પ્લસ બી છે, તો આનું ટોટલ ક્ષેત્રફળ થશે એ પ્લસ બીનો સ્ક્વેર. હવે એનો આપણે જવાબ મેળવીએ તો આ આખું જે સ્ક્વેર છે એના બરાબર આ ચાર પીસનું ક્ષેત્રફળ થાય, એટલે આપણે એક પછી એક મૂકતા જઈએ તો આ છે એ સ્ક્વેર, પ્લસ આનું માપ આપણે હમણાં જોયું એ બી છે, તો પ્લસ એ બી, પ્લસ આ પીસ મૂકીએ તો આ થશે એ બી, પ્લસ આ નાનો પીસ મૂકીએ જેનું ક્ષેત્રફળ થાય છે બી સ્ક્વેર. હવે આપણે ભેગા કરીએ તો એ સ્ક્વેર અને બી સ્ક્વેર વચ્ચે એ બી અને એ બી, ટુ ટાઈમ્સ એ બી, એટલે આન્સર થશે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. તો આ રીતે બેઝિક નિત્યસમ છે, એલ્જીબ્રેક ફોર્મ્યુલા છે, એ પ્લસ બી હોલ સ્કેર ઇઝ ઇક્વલ ટુ એ સ્કેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કેર પ્રૂવ થાય છે. થેન્ક યુ.